हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। केम छो बधा? मजा में ने? तो आजे हूँ फ्रेंड्स छे ने, आपणे जो नवरात्रि अने दिवाळी जेवा तहेवारो आवी रह्या छे अने तेमां पूजामां आपणे केटली बधी वाटोनी जरूर पड़ती होय छे, तो दीवाबत्तीमां आपणे क्यारेक गोळ वाट के पछी लांबी वाटनो उपयोग करता होईए छीए अने अखंड वाटनो पण उपयोग करता होईए छीए। तो आज हूँ एकदम सहली रीते आपणे जे बजार में जे मशीन में बार बने छे तेवी ज एक सरखी बने, अने जे लोको हजी पहली वार बनावता हशे ने ए लोकोने पण जो आ रीति ते बनावशे ने एटले एक सरखी वाट बनीने तैयार थशे अने लांबो समय सुधी चाले तेवी वाट बनशे। मित्रों तो चालो फटाफट वीडियो स्टार्ट करिए। तो फ्रेंड्स, अहीं मैं दीवाबाती बनावा माटे जो आ रीतना मैं उलई लीधेलू है, तो तमे कोईपण देशी रू होय घरनू आपणे गामडानू जे कपास होय ए पण लई शको छो, या फिर बहार आपणे जे तैयार मार्केटमां जे पेकेटमां मळे छे ए पण तमे अहीं लई शको छो। मित्रों तो आमांथी हवे आपणे छे ने एक जादुई रीते के 5 જ મિનિટ में आपणे 100 નંગ जेटली लांबी बाती बनावीशुं, एटले के लांबी वाट बनावीशुं। तो तेना माटे आपणे एक अगरबत्तीनी जरूर पड़शे, तो आजे आपणे अगरबत्तीथी ज बनावीशुं। तो आ जे मावो छे अगरबत्तीनो ए आ रीतना रिवर्समां फेरवी अने बधुं ज आपणे दूर करी देशुं। जो मित्रो के आ रीतना जो એટલે એકદમ આસાનીથી આ જે અગરબત્તી ઉપર માવો છે બધો નીકળી જશે। જો કંઈક આ રીતની આ અગરબત્તીની સળી છે આ તૈયાર થઈ ગઈ છે। હવે આપણને એક આ રીતના પાટલીની જરૂર પડશે, તમે પાટલીની જગ્યાએ થાળીની પાછળ પણ આ કરી શકો છો। તો આ રીતના આપણે જે અગરબત્તીની સળી છે તેનો ઉપયોગ આજે આપણે જો 5 જ મિનિટમાં 100 નંગ જેટલી આપણે આ વાટ તૈયાર કરીશું। મિત્રો આ તો તમે બાળકોને કહેશો ને તો એ લોકો માટે તો એક નવી ગેમ જ બની જશે કે આજે મમ્મી એક નવી જ ગેમ અમને રમવા માટે આપેલી છે। તો જો આ રીતના લાંબી વાટને આપણે નવરાત્રિમાં કેટલી જરૂર પડતી હોય છે, ઇવન હવે દિવાળી પણ આવી રહ્યું છે તો દિવાળીમાં પણ આ રીતની વાટની આપણે જરૂર પડતી હોય છે। તો આ રીતના જો તમારે જેટલી જાડી પાતળી કે લાંબી કરવી હોય તે પ્રમાણે તમારે આ રીતના લાંબુ લાંબુ ફેલાવી દેવાનું। મિત્રો જો કંઈક આ રીતનું, અને હવે આને આપણે આ રીતના હટકડીને રાખીને પછી એક હાથે અહીંયા પકડવાનું અને બીજા હાથથી આપણે આ રીતના જો ફેરવતા જવાનું, એટલે એકદમ આસાનીથી આપણી જે આ વાટ તૈયાર કરીએ છીએ એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે। જો મિત્રો કંઈક આ રીતના બનીને તૈયાર થશે, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું કઈ રીતના તમને બતાવું છું। જો મિત્રો, અને હવે મિત્રો જો તમે અહીંયાથી આ પકડીને કાઢવા જશો ને તો આટલો ભાગ તૂટીને બહાર આવશે, અને જો એમ પાછળથી કાઢવા જશો ને અહીંયા પાછળથી આમ તો અહીંયાથી આ બધું ભેગું થતું જશે, તો એમ ના થાય એના માટે આપણે શું કરીશું, તો એકવાર આ રીતના રિવર્સમાં ફેરવી અને અહીંયા વચ્ચે પકડી અને હવે કાઢીશું। તો જો મિત્રો કેટલી સરસ એવી આપણી આ વાટ બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો જો કંઈ ભેગી થઈ નથી કે આગળથી તૂટી પણ નથી, તો આવી જ રીતના આપણે બીજી બધી વાટો પણ બનાવી લઈશું। મિત્રો જો આ રીતના આપણે રૂ છે એ પાથરતા જશું, જો 2 જણા હોય ને તો તમારે આ રીતના રૂ 1 જણા આપણે પાથરતા જાય, પાથરીને આ રીતના આપતા જાય, અને બીજા જણા છે એ આ રીતના આપણે જે હમણાં જે પ્રોસેસ કરી એ રીતના આ સટકડીમાં કરતા જાય, તો ફટાફટ બનીને આ તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, ફક્ત મેં 2 જ મિનિટમાં આટલી બધી વાટ બનાવીને તૈયાર કરી લીધી છે, તો બહાર આપણે જે મશીનમાં બનતી હોય તૈયાર એવી જ આ વાટ એક જ સરખી બનીને તૈયાર થઈ છે। તો બહાર કરતાં આપણે ઘરે સસ્તી એવી આ વાટ બનીને તૈયાર થાય છે। તો હવે આપણે મિત્રો છે ને ગોળ વાટ બનાવીશું।
ગોળ વાટ બનાવવામાં જ બધાને ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે, તો તેની બેઝિક જરૂરિયાત છે દૂધ, અથવા તો તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો જો આ રીતના થોડો આપણે રૂનો ટુકડો લઈ લેશું અને તેને બે ભાગમાં જો આ રીતના વચ્ચેથી રૂ તોડી લેશું અને જે તોડેલું રૂ છે એને આ રીતના આંગળીથી બધું ભેગું કરી અને જે બીજા હાથમાં રૂ પકડેલું છે ને તો તેમાં વચ્ચે મૂકી અને સાઈડમાંથી જો આ રીતના બધી સાઈડથી ભેગું કરી લેવાનું મિત્રો, અને ભેગું કરી જે ભાગ ઉપર વધે તો એને આપણે જો આ રીતના લાંબો કરી અને પછી દૂધવાળી આંગળી કરી આ રીતના આપણે વાટને ફેરવતા જવાનું. જુઓ મિત્રો, તો એકદમ ટાઈટ અને એકદમ સરસ એવી અણી પણ તેની બહાર નીકળશે અને એકદમ સરસ એવી વાટ બનીને તૈયાર થશે મિત્રો. તો જુઓ કેટલી સરસ એવી આ વાટ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. જુઓ મિત્રો, તો હું તમને હજી એક બીજી પણ બતાવી દઉં બનાવીને, એટલે તમને થોડો વધારે પણ આઈડિયા આવી જાય. મેં તમને આગળ કહ્યું તેમ તેમાંથી જો આ રીતના છે ને અડધું આપણે બીજા હાથમાં લઈ તેને ભેગું કરી અને આ રીતના વચ્ચે મૂકી અને પછી બધો ભાગ છે આ રીતના આપણે બધી સાઈડથી તેને ભેગું કરી લેવાનું રૂને, અને પછી આ રીતના થોડું ઉપર ખેંચી અને હવે આપણે દૂધવાળી આંગળી કરી આ રીતના ફેલાવી દઈશું મિત્રો. તો એકદમ આસાનીથી આપણી જે આ વાટ છે એ બનીને તૈયાર થઈ જશે. જુઓ મિત્રો, તો મેં એવી જ રીતના બીજી વાટ પણ તૈયાર કરી લીધી છે મિત્રો. તો આ વાટ બનાવતા પણ બિલકુલ ટાઈમ નથી લાગતો, જો આ રીતના બનાવશો એટલે એકદમ સરસ એવી તમારી વાટ બનીને તૈયાર થશે. એક બોક્સ હોય આ રીતનું, તો એમાં જો આ રીતના લાંબી વાટ બધી આ રીતના અહીંયા મૂકી દઈશું અને તેની સાથે સાથે છે ને જો આ રીતના જે આપણે વાટ તૈયાર કરી છે એ બધી આપણે આમાં મૂકી દઈશું મિત્રો. તો આ રીતના તમે એકસાથે મહિના દિવસની વાટો બનાવીને મૂકી દેશો તો બિલકુલ કંઈ વાંધો નહીં આવે અને સ્મેલ પણ નહીં આવે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારે વધારે વાટની જરૂર હોય તો આ રીતના તમે એકસાથે બનાવીને સ્ટોર કરી શકો છો મિત્રો. અને જ્યારે આપણે વાટ કરવાની હોય ત્યારે દીવેટિયામાં લઈ અને પછી ઘી કે તેલનો તમે જે કાંઈ દીવો કરવા માંગતા હોય તો એ ગરમ ઘી કરી અને પછી નાખી પછી ઠંડુ થાય એટલે જોજો તમે આ વાટ છે ને એકદમ આપણે જે મીણબત્તીની મીણ હોય ને તેવી થઈ જશે, એટલે કે એકદમ કડક થઈ જશે મિત્રો. એકદમ સરસ એવી વાટ થશે અને લાંબો સમય સુધી ઠરશે પણ નહીં મિત્રો. ને હવે આપણે આને ઢાંકીને આપણે મૂકી દઈશું એટલે બિલકુલ કંઈ વાંધો નહીં આવે અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે આમાંથી આપણે વાટ લઈને કરી શકીએ છીએ મિત્રો. તો મિત્રો, આપણે ક્યારેક પંચમુખી વાટ કે સાતમુખી આપણે વાટની જરૂર પડી હોય તો એ કેવી રીતે બનાવશું? તો જો આ રીતના આપણે છે ને થોડુંક આમાંથી આપણે રૂ લઈ લેશું. આપણે જે નોર્મલ વાટમાં રૂ લઈએ એટલું જ મેં અહીંયા લીધેલું છે અને આ રીતના ભેગું કરી અને આપણે અહીંયા દૂધની જરૂર પડશે. તો આ રીતના સેજ આંગળીએથી આ રીતના વાટ આપણે જે નોર્મલ તૈયાર કરીએ તે રીતના આ રીતના મોટી તેની અણી કાઢી લેવાની અને એવી જ રીતના આ બીજી સાઈડ પણ દૂધવાળી આંગળી કરી અને આ રીતના બીજી સાઈડ પણ તેની અણી કાઢી લેવાની. જુઓ મિત્રો, કંઈક આ રીતના તૈયાર થશે. તેવી જ રીતના આપણે બીજી વાટ પણ તૈયાર કરી લઈશું. તો જો આ રીતના હવે છે ને આપણે બધી જ વાટનો આ જે પાછળનો ભાગ છે એ આ રીતના લઈ લેશું. જુઓ મિત્રો, કંઈક આ રીતના ભેગી કરી લેવાની છે. જુઓ, અને કંઈક આ રીતનું આપણું ફૂલ જેવો આકાર બનીને તૈયાર થશે મિત્રો. જુઓ, અને હવે આપણે દૂધવાળી આંગળી કરી આ બધાને આપણે ભેગી કરી અને આ રીતના આપણે ગોળ ગોળ ફેરવશું. જુઓ મિત્રો, અને પછી આ રીતના આપણે સેટ કરી લેવાનું. તો જુઓ કેટલું સરસ એવું આ ફૂલ આપણું દેખાઈ રહ્યું છે, કેવું સરસ લાગી રહ્યું છે મિત્રો. તો હવે આપણે આને શું કરીશું, હવે આપણે જે આ પંચમુખી જે વાટ બનાવીને મિત્રો એને આ ભાગ હોય એનાથી અહીંયા અંદર આપણે મૂકી દઈશું મિત્રો. જો કેટલું સરસ એવું આ દેખાઈ રહ્યું છે મિત્રો. તો આ રીતના આપણે જો ઘી રેડીશું અને હવે જો મિત્રો આ રીતના આપણે માચીસ લઈ અને આપણે બધી સાઈડ આ રીતના દીવો છે એ પ્રગટાવીશું મિત્રો.
તો મિત્રો જો આ રીતના કંઈક કાપડા દીવડાઓ તૈયાર થઈ ગયા છે મિત્રો, તો દેખાવમાં પણ કેટલું સરસ એવું લાગી રહ્યું છે. તો તમે આ રીતના પણ કરી શકો છો મિત્રો. હવે જે દિયાબાતી આપણે બનાવવાના છીએ તે દિવાળી માટે ખાસ ઉપયોગી એવી દિયાબાતી બનાવીશું. તો દવાના પેકેટ જે હોય ને, ખાલી દવાનું પેકેટ, તેમાંથી આપણે બનાવવાના છીએ. તો આ રીતના જે પાછળના જે કાગળિયા હોય તેને આપણે કાઢી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતનું કાગળિયા જે છે તેને આપણે કાઢીને આમાં આપણે દિયાબાતી બનાવવાના છીએ. દવાનું પેકેટ છે એમાં આ જે દિવેટ છે ને એને આપણે એક પછી એક મૂકતા જઈશું. માર્કેટમાં આવી દિવેટ છે એ તૈયાર મળે જ છે, પણ આ બધી તમે ઓછા ખર્ચમાં ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. અહીંયા જે મેં દિવેટ લીધી છે ને તે રેગ્યુલર કરતાં થોડી નાની બનાવી છે. તો હવે આ બધી જ દિવેટ છે તે આપણે દવાના કાગળમાં મૂકી દીધી છે. હવે આમાં આપણે શું કરવાનું છે કે અહીંયા આપણે ઘી છે તે આપણે આ દિવેટમાં ઉમેરીશું. તમારે જો ઘી ના લેવું હોય તો તેની જગ્યાએ તમે મીણબત્તીનો ઉપયોગ પણ કરી શકો છો. તો મીણબત્તી છે તે પીગળાવીને પણ તમે લઈ શકો છો. અને મીણબત્તી જે છે ને તે તમને બજારમાં 5-10 રૂપિયામાં મળી જાય છે. એને કડાઈમાં પીગળાવીને એનું જે પાણી હોય ને એને પણ તમે અહીંયા ઉમેરી શકો છો. તો 5-10 રૂપિયામાં ઘણી બધી દિવેટ ઘરે જ આપણે તૈયાર કરી શકીએ છીએ. જ્યાંથી દિયાબત્તી આપણે બહારથી ખરીદીએ તો ખૂબ જ મોંઘી મળે છે. મને તો છે ને રેગ્યુલરવાળી દિયાબત્તી જોઈતી હતી એટલે હું અહીંયા ઘીનો ઉપયોગ કરી રહી છું. તો હવે આપણે આ દિયાબત્તી છે તેમાં આપણે ઘી ઉમેરી દીધું છે. હવે આ દિયાબત્તીને આપણે સેટ કરવા માટે મૂકી દઈશું. એક કલાક માટે આપણે ફ્રીઝરની અંદર આ જે દિયાબત્તી આપણે બનાવી છે તેને સેટ થવા માટે મૂકી દઈશું. એક કલાક બાદ તમે જોઈ શકો છો કે જે ફ્રીઝરમાં આપણે દિવેટ મૂકી હતી તે સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે આ દિવેટ છે ને તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો એકદમ સરસ એ રીતના આ દિવેટ છે ને તે એક કલાકમાં તો સેટ થઈ જાય છે. તો હું તમને હવે આ દિવેટ જે છે ને તે આપણે કોડિયામાં પ્રગટાવીને પણ બતાવી દઉં. તો એક દિવેટ છે તે મેં આ કોડિયામાં મૂકી છે, હવે તેને આપણે પેટાવી લઈશું. તો હવે દિવાળી ઉપર આવી દિવેટ ઘરે જ ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકાય છે. જો તમને પણ આવી દિવેટનો આઈડિયા ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.